नमस्कार मित्रों, हूँ छु डॉक्टर दीपन पटेल, फाउंडर एंड सीईओ आलायम रिहेब केर। मित्रों, आजनो आपणो टॉपिक छे पूछडीनो दुखावो, एने मेडिकलमां टेलबोन पेन पण कहेવામાં આવે છે। હવે આપણા શરીરનું જે સૌથી નીચેનું હાડકું છે જેને કોક્સિક કહેવામાં આવે છે, જેને બીજી ભાષામાં આપણે પૂછડીનું હાડકું પણ કહીએ છીએ, જેને મેડિકલમાં ટેલબોન પણ કહેવામાં આવે છે। હવે આના ઉપર જ્યારે દુખાવો થાય છે, એ દુખાવો દરેક માણસોને ખૂબ જ તકલીફ આપતો હોય છે, અને ક્યાંક ને ક્યાંક આ દુખાવા વિશેની સચોટ જાણકારીનો અભાવ જોવામાં આવે છે। એના જ કારણે આ દુખાવાથી લોકો ઘણા બધા સમય સુધી હેરાન થતા હોય છે। મેં તો વર્ષો સુધી હેરાન થતા દર્દીઓ પણ જોયેલા છે। સો એટલે જ અમારો ઉદ્દેશ્ય છે કે તમને એ રોગ વિશેની સચોટ જાણકારી આપવામાં આવે। મિત્રો, આજકાલ જે આપણે વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમ જે કરી રહ્યા છીએ, ખાસ કરીને આપણી બેસવાની પદ્ધતિને કારણે આ દુખાવો ખૂબ જ વધારે થતો હોય છે, અને ક્યાંક ને ક્યાંક લાંબા સમય સુધી બાળકો ભણવા માટે બેસતા હોય છે, અને ઘણા બધા લોકો કામ કરવા પણ બેસતા હોય છે, એના જ કારણે જે પૂંછડીનું જે હાડકું છે એના ઉપર દબાણ વધી જતું હોય છે, અને આ જે દબાણ વધી જાય છે એના જ કારણે ત્યાંના લિગામેન્ટમાં સોજો આવી જાય છે, જેને ટેલબોન પેઇન અથવા તો પૂંછડીનો દુખાવો પણ કહેવામાં આવે છે। સો સૌથી પહેલા તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આને પૂંછડીનું હાડકું કહેવામાં આવે છે, જેને કોક્સિક અથવા તો ટેલબોન કહેવામાં આવે છે। હવે જ્યારે પણ જે દુખાવો થશે એને ટેલબોન પેઇન કહેવામાં આવે છે અથવા તો પૂંછડીનો દુખાવો કહેવામાં આવે છે। આ દુખાવો થવાના કારણો શું હોય છે? મેં જેમ આગળ કીધું એ પ્રમાણે આજકાલ જે આપણી બેસવાની પદ્ધતિ છે, સતત કોવિડ પછી આપણે વધારે પડતું બેસવાનું કામ કરી રહ્યા છીએ, અને એમાં પણ ખોટું બેસવાની પદ્ધતિ જે છે, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, આજકાલ બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા અથવા મોબાઈલની અંદર કન્ટિન્યુઅસ આ ખોટી પદ્ધતિમાં બેસતા હોય છે। આના કારણે આ કોક્સિક અથવા તો ટેલબોન પેઇન થતો હોય છે। આ સાથે સાથે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જે તમે ખુરશીની અંદર બેસો છો, જે મેજર ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ જે લોકો કરી રહ્યા છે, એક બેસવાની પદ્ધતિના કારણે પણ આ દુખાવો થતો હોય છે, પૂંછડીની આજુબાજુના લિગામેન્ટમાં સોજો આવી જતો હોય છે। આ સાથે સાથે લેડીઝોમાં અને ગર્લ્સમાં બેસવાની એક એવી પદ્ધતિ જે આજકાલ એક ફેશન બની ગયું છે, એકની ઉપર એક પગ ચડાવીને બેઠા હોય છે। મેં મોટા ભાગના લેડીઝોમાં અથવા ગર્લ્સમાં ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે એકની ઉપર એક પગ ચડાવીને બેસે છે ત્યારે એમનામાં ખૂબ જ કોમન કોક્સિક એટલે કે પૂંછડીનો દુખાવો અને કમરનો દુખાવો થતો હોય છે। એટલે જ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો કે આ પદ્ધતિ પણ આ દુખાવાનું એક મોટું કારણ માનવામાં આવે છે। આ સાથે સાથે જ્યારે પણ તમે પડી જાઓ છો અને પડવાના કારણે તમારું બધું જ વજન તમારા કોક્સિક એટલે કે પૂંછડીના ભાગ પર આવી જતું હોય છે, એના કારણે પણ આ સોજો આવી જતો હોય છે। અને એક ખૂબ જ એવી એક્ટિવિટી કે જેમાં સૌથી વધારે લોકો આ રોગથી પીડાતા હોય છે એને સ્કીઈંગ કહેવામાં આવે છે। જ્યારે બરફની અંદર આ સ્કીઈંગ કરવામાં આવે છે અને સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, એની અંદર જ્યારે કોઈ પડી જાય છે તો એના કારણે પણ સોજો આવી જતો હોય છે। મેં ઘણા બધા દર્દીઓ આ ટાઈપના પ્રોબ્લેમથી પીડાતા જોયા છે, જેમાં એમનું મુખ્ય કારણ હતું કે એ લોકો જ્યારે આઈસ સ્કીઈંગ કરે છે ત્યારે પડી જવાના કારણે આ સોજો આવી જતો હોય છે। અને ખૂબ જ મહત્વની બીજી એક વસ્તુ એ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે રાઇડ્સમાં જ્યારે આપણે બેસીએ છીએ, જે સ્ક્રીનમાં તમે જોવો છો કે જ્યારે આપણે અલગ અલગ ટાઈપની રાઇડ્સમાં બેસીએ છીએ, તો એ રાઇડ્સની અંદર જે ઝટકા લાગતા હોય છે એના કારણે પણ આ પૂંછડીના ભાગમાં સોજો આવી જતો હોય છે। અને સાથે સાથે આજકાલ આપણે જે બાઇક ઉપર અથવા એક્ટિવા ઉપર જઈએ છીએ, પરંતુ રોડ આપણા ઇવન ના હોવાના કારણે, ખાડા ખડિયા રસ્તાના કારણે પણ પૂંછડીના ભાગ પર સોજો આવી જતા હોય છે, જેને ટેલબોન પેઇન અથવા તો કોક્સિક પેઇન કહેવામાં આવે છે। મિત્રો, આ સાથે સાથે ખૂબ જ મહત્વનું છે એ સમજવું કે તમારું પોશ્ચર, જ્યારે પણ તમે વર્ક ફ્રોમ હોમ કે સ્ટડી ફ્રોમ હોમ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તમે આમાંથી કયા પોશ્ચરમાં બેસો છો। પહેલા જે બે પોશ્ચરના જે ફોટા છે એની અંદર તમે જોઈ શકો છો તમારું જે પૂંછડીનું હાડકું છે, કોક્સિક જેને કહેવામાં આવે છે, એના ઉપર સૌથી વધારે વજન જાય છે, અને એના જ પરિણામે એમાં સોજો આવી જતો હોય છે। આ સાથે સાથે ઘણી બધી વખત સોજા સાથે બળતરા, લપકારા અને ઝંઝનાટી પણ આવતી હોય છે, અને તમે જ્યારે બેસીને ઊભા થશો તો તમે સીધા થઈ શકતા નથી। સ્ક્રીનમાં તમે જોઈ શકો છો તમારે વાંકા વાંકા ચાલવું પડે છે અને થોડા સમય પછી તમે સીધા થઈ શકો છો।
मित्रो आ साथे साथे कॉक्सिक पेन ए प्रेग्नन्सी में खूब कॉमन है, कारण के प्रेग्नन्सी नी अंदर जे स्क्रीन में तमे देखाय जे प्रमाणे पेटनो ज्यारे भाग बहार आवशे तो कॉक्सिक जे छे एना उपर दबाण वधी जतुं होय छे, अने ज्यारे लेडीजो में कम्फर्टेबल पोजिशन ना होवाना कारणे त्यां ज्यारे वधारे वजन आवे छे त्यारे आ दुखावो थई जतो होय छे, अने घणी बधी वखत तो प्रेग्नन्सी पछी आ दुखावो वर्षो सुधी चालतो होय छे, परंतु क्यांक ने क्यांक समाज में आ रोग माटेनी जाणकारी नथी, आ रोग खूबज अंदरना क्रिटिकल पॉइंट ऊपर थतो होय छे, एटले घणा लोको डॉक्टर पासे जवामां अथवा तो एमने आ कम्प्लेन करवामां शरमनो अनुभव करता होय छे। मित्रो आमां क्यारे शरमावानी जरूर नथी, आ दुखावो घणी वखत गंभीर परिणमतो होय छे। आ साथे साथे घणा बधा लोको एंटी डिप्रेसंट दवाओ लेता होय छे, आ दवाओ लेवाना कारणे पण रिसर्चमां साबित थयेलू छे के कॉक्सिक एटले के पूछडीनो दुखावो खूब ज कॉमन होय छे। घणा बधा लोको ज्यारे ऊंघनी दवाओ लेता होय छे એનામાં પણ આ દુખાવો જોવા મળતો હોય છે। મિત્રો આ સાથે સાથે જે લોકોને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની તકલીફ રહેતી હોય એમાં પણ તમને પૂંછડીનો દુખાવો જોવા મળતો હોય છે, કારણ કે જ્યારે તમને સવારમાં કોન્સ્ટિપેશનની તકલીફ રહેશે એટલે દબાણ જ્યારે પેદા થતું હોય છે એના કારણે પૂંછડીની આજુબાજુના લિગામેન્ટની અંદર સોજો આવી જતો હોય છે। હવે આ રોગનું નિદાન કેવી રીતના કરી શકાય? મોટા ભાગે તો આ રોગના નિદાન માટે એક્સરેનો ઉપયોગ થતો હોય છે। એક્સરેની અંદર માત્ર એટલું જોઈ શકાય છે કે તમારું જે પૂંછડીનું હાડકું છે જેને કોક્સિક કહેવામાં આવે છે એનું અલાઇનમેન્ટ પ્રોપર છે કે નહીં, અથવા તો એમાં કોઈ ક્રેક થયેલી છે કે નહીં। હવે જો એ ક્રેક ના થયેલી હોય અને અલાઇનમેન્ટ પ્રોપર હોય તો એનો મતલબ છે કે એની આજુબાજુના લિગામેન્ટમાં સોજો છે। એટલે એક્સરે ની અંદર ઓબ્વિયસલી કે તમને લિગામેન્ટ દેખાતા નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એની અંદર સોજો છે। પરંતુ આની સૌથી સારી અને સાચી પદ્ધતિ જો માનવામાં આવે તો એક્સરે સાથે પાલ્પેશન મેથડ છે, એટલે કે એક્સરે કરાવ્યા પછી ડોક્ટર જ્યારે તમને એ જગ્યા ઉપર દબાવે છે ત્યારે તમને અસહ્ય દુખાવાનો અનુભવ થશે। મેં તો ઘણા બધા લોકોને જોયું છે જેમને આંખમાંથી પાણી આવી જતું હોય છે એટલો દુખાવો થશે, એના ઉપરથી એ મિક્સ્યોર કરવામાં આવે છે કે પૂંછડીની આજુબાજુના લિગામેન્ટમાં સોજો આવી ગયો છે। મિત્રો ઘણી બધી વખત તમને આમાં સર્જરી અથવા તો ઇન્જેક્શનની સલાહ મળતી હોય છે, પરંતુ ખરેખર તમારે ઇન્જેક્શન લેવું જોઈએ જે મોટા ભાગે સ્ટેરોઇડ હોય છે, અથવા તો સર્જરી કરાવવી જોઈએ? મોટા ભાગે આમાં સર્જરી લોકો કરાવતા નથી, પરંતુ ખરેખર તમારે ઇન્જેક્શન લેવું જોઈએ કે નહીં એ પણ તમને આ વિડીયોના અંતમાં આઈડિયા આવી જશે। સો જનરલી જ્યારે દુખાવો થાય એટલે લોકો પેઇન કિલર લે છે। મિત્રો બને ત્યાં સુધી પેઇન કિલરનો ઉપયોગ ટાળો, કારણ કે પેઇન કિલરથી દુખાવો ટેમ્પરરી મટે છે, રોગ મટતો નથી। રોગ વિશેની સાચી જાણકારી અને જે પ્રિવેન્શન હોય છે જે તમારા લાઇફસ્ટાઈલમાં સુધારા કરશો એનાથી રોગ તમને સરળતાથી મટતો હોય છે, અને એ બી રૂટમાંથી એટલે કે મૂળમાંથી રોગ મટી જશે, રોગ ફરીથી નહીં થાય। સો મહત્વનું છે સૌથી પહેલું એ તમારે રેસ્ટ કરવાનો છે। રેસ્ટ એટલે કે બેડ રેસ્ટ નથી, તમારે ધ્યાન રાખવાનું છે અગર જો તમે ખુરશીમાં બેસો છો અડધો પોણો કલાકે ઊભા થઈ અને એક ચક્કર મારી લેવાનું છે। આ સાથે સાથે જે તમારી બેસવાની સરફેસ છે એ હાર્ડ ના હોવી જોઈએ, સોફ્ટ રાખવાની છે, અને બને ત્યાં સુધી એના ઉપર વજન આવતું હોય એવી પોઝિશનનો ઉપયોગ ટાળો, એને રેસ્ટ કહેવામાં આવે છે। બીજી જે ટેકનિક છે જેને આઈસ પેક કહેવામાં આવે છે, એટલે કે બરફનો શેક। ઘણા બધા લોકો આ દુખાવામાં ગરમ શેક કરે છે, મિત્રો ગરમ શેક કરવાનું ટાળો, તમારે આઈસ પેક કરવાનો છે, કારણ કે આઈસ પેક તમને અંદરથી સોજો ઓછો કરી શકશે। અને આ સાથે સાથે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તમે બેઠા બેઠા અથવા તો ઊંઘતા ઊંઘતા પણ આ આઈસ પેક કરી શકો છો। ઊંઘીને તમારે જે તમારો થાપાનો ભાગ હોય જ્યાં વચ્ચેના ભાગમાં જે કોક્સિકનું હાડકું છે એના ઉપર આઈસ પેક રાખવાનું છે, અને મહત્વનું છે આઈસ પેક 10-15 મિનિટ રાખવાનું છે, અને એ પણ દિવસમાં 2-3 વખત। મિત્રો આ સાથે સાથે બેસવાની પદ્ધતિ જે આ રોગનું સૌથી મોટું અને મુખ્ય કારણ માનવામાં આવે છે, જો તમે ડાયરેક્ટ પ્રેશર લેશો તો તમારો આ દુખાવો મટશે નહીં અને આ દુખાવો વધી પણ જશે। એટલે જ જ્યારે પણ તમે બેસો છો તો તમારે એવી રીતે બેસવાનું છે કે તમારું જે ટેલ બોન છે જે તમારું કોક્સિક છે એના ઉપર વજન ના આવે। જો આના ઉપર વજન નહીં આવે તો કુદરતી રીતે તમારું શરીર એમાંથી સોજો ઓછો કરવામાં તમને મદદ કરશે અને સોજો અને દુખાવો મટી જશે। મિત્રો આ સાથે સાથે જ્યારે પણ તમે બેસો છો ત્યારે પોશ્ચર મહત્વનું છે। સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો તમારું પોશ્ચર સ્ટ્રેટ રાખવાનું છે, અલાઇન રાખવાનું છે, બીકોઝ પોશ્ચરને સીધું રાખવાથી આ દુખાવો તમને ખૂબ જ ફટાફટ ઓછો થઈ જશે।
આ સાથે સાથે બીજી મહત્વની વસ્તુ જેને કોક્સિક રિંગ કહેવામાં આવે છે અથવા તો કોક્સિક પીલો કહેવામાં આવે છે, બજારમાં આ ટાઈપના પીલો ઇઝીલી અવેલેબલ હોય છે. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, જ્યારે પણ તમે વર્ક ફ્રોમ હોમ અથવા તો ઓફિસમાં કામ કરો છો, તમારી ચેરમાં આ ટાઈપનો પીલોનો ઉપયોગ કરો, જેના કારણે મેં આગળ બતાવ્યું એ પ્રમાણે ટેલબોન અથવા તો કોક્સિક પર વજન આવશે નહીં. એના જ કારણે આ સોજો ફટાફટ ઓછો થઈ જશે. અને એ પણ કુદરતી રીતે આ ટાઈપના પીલોનો પણ તમે ઉપયોગ કરી શકો છો, તમને બજારમાં સરળતાથી આ પીલો અવેલેબલ હોય છે. અને જ્યારે પણ ખાસ કરીને લેડીઝોમાં તમારે કોઈ પણ એક્ટિવિટી માટે નીચે બેસવાનું છે, ત્યારે આ યાદ રાખવાનું છે કે કોક્સિક પીલોનો ઉપયોગ કરો. હાર્ડ સરફેસ પર બેસવાનું ટાળો, કારણ કે જો તમે હાર્ડ સરફેસ પર બેસો તો તમારો પૂંછડીનો ભાગ તમારા જમીનના કોન્ટેક્ટમાં આવશે અને એના જ કારણે એ સોજો મટશે નહીં, દુખાવો વધી જશે. મિત્રો, આ સાથે સાથે જે લોકો પણ કોન્સ્ટિપેશનની તકલીફથી પીડાતા હોય અને એના જ કારણે આ દુખાવો થતો હોય, તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે રોજિંદા જીવનની અંદર તમારે વધારે પડતા જેમ કે મેથી, પાલક એ ટાઈપની ભાજીનો ઉપયોગ કરવાનો છે, ફળ ફળાદીનો ઉપયોગ કરવાનો છે, જેના કારણે તમને કોન્સ્ટિપેશનની તકલીફ ઓછી થઈ જાય. અને સાથે સાથે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, હેવી ફૂડ એટલે કે પીઝા, બર્ગર, પ્રોસેસ ફૂડનો ઉપયોગ ટાળો. આવું કરવાથી તમને દબાણ ઓછું થઈ જશે અને દબાણ ઓછું થવાથી જે કોક્સિક અથવા તો પૂંછડીનો દુખાવો છે એ દુખાવો મટી જશે. ખૂબ જ મહત્વની વસ્તુ એ છે કે યોગ્ય માત્રામાં પાણી પીવું. મેં એટલા બધા લોકો જોયા છે કે જે લોકો પ્રોપર પાણી પીતા નથી, એના જ કારણે આ ટાઈપના દુખાવાથી પીડાય છે. દિવસમાં ખાસ કરીને યાદ રાખો કે લેડીઝોની અંદર 2-2.5 લિટર પાણી પીવાનું છે અને પુરુષોની અંદર 2.5-3 લિટર પાણી પીવાનું છે. પાણી પીવાના કારણે તમારા સ્નાયુઓમાં ફ્લેક્સિબિલિટી વધી જતી હોય છે અને દુખાવો ઓછો કરવામાં તમને મદદ થતી હોય છે. મિત્રો, આ સાથે સાથે 1/2-1.5 કલાક બેસો એટલે ઊભા થઈને 1-5 મિનિટ ચક્કર લગાવી જોવું જોઈએ. આનું કારણ એ છે, સતત બેસવાથી વજન સતત જશે અને સતત વજન જવાથી દુખાવો કે સોજો ઓછો થતો નથી. લાઇફસ્ટાઇલમાં આ સુધારો દરેક લોકોને ખૂબ જ મદદ કરતો હોય છે, માત્ર જરૂર છે એક યોગ્ય આદતની. સો આ હેબિટ પાડો અને દરેક કામમાં 1/2-1.5 કલાક કે કલાક બેસો એટલે ઊભા થઈ અને એક ચક્કર લગાવી દેવું. આ સાથે સાથે જે લોકોને પણ કોક્સિક પેઇન હોય, ખૂબ જ મહત્વનું છે, તમારે 90-90-90 ડિગ્રીની પોઝિશન લેવાની છે. એટલે કે તમારા કમરનો ભાગ 90 હોવી જોઈએ, કમર અને થાપા વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનવો જોઈએ, થાપાથી ઘૂંટણ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનવો જોઈએ અને ઘૂંટણથી પગની પંજા વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બનવો જોઈએ. આવી રીતે બેસવાથી તમારું પોશ્ચર નોર્મલ અને સાચું રહેશે. અને હું તો તમને એ પણ એડવાઇસ કરીશ કે તમારા બાળકોને પણ આ જ પદ્ધતિમાં બેસવાની આદત પાડો. મિત્રો, આ સાથે સાથે જે લોકો પણ વર્ક ફ્રોમ હોમ કે સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે, ખૂબ જ મહત્વનું છે તમારી ચેર એટલે કે ખુરશીની પોઝિશન. મેં મેક્સિમમ લોકોને જોયા છે એ ખુરશીની અંદર ખોટી રીતે બેસે છે અને પરિણામે કોક્સિક પેઇન અથવા પૂંછડીના દુખાવાથી પરેશાન થાય છે. સો તમારી ખુરશીનો એંગલ 100-110 ડિગ્રી રાખવાનો છે, વધારે રિક્લાઇન બેક કરવાની નથી, કારણ કે આવું કરવાથી તમારી પૂંછડીના ભાગ ઉપર વધારે વજન જશે, જેના કારણે દુખાવો ઓર વધી જતો હોય છે. હવે જ્યારે પણ તમે અલાઇનમેન્ટમાં બેસો છો, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, તમારું વજન સ્ટ્રેટ જશે અને પૂંછડીના ભાગ ઉપર જે વધારે વજન જતું હશે એ અટકી જશે. આ સાથે સાથે ખૂબ જ મહત્વનું છે તમારી કમ્પ્યુટરની પોઝિશન. ઘણા બધા લોકો જ્યારે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અથવા સ્ટડી ફ્રોમ હોમ કરી રહ્યા છે, તમારું કમ્પ્યુટર નીચું હોય છે. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, તમારા કમ્પ્યુટરની હાઈટ પ્રોપર હોવી જોઈએ, જેના કારણથી તમને જોવામાં અને બેસવામાં સરળતા રહે અને કમરના 4th-5th અથવા તો પૂંછડી ઉપર જે વધારે વજન જતું હશે ઓટોમેટિક ઓછું થઈ જશે. અને સાથે સાથે મહત્વનું છે કમ્પ્યુટરની સ્ક્રીન. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, તમારા શોલ્ડર એટલે કે ખભાથી તમારી આંગળીઓ વચ્ચે જેટલું અંતર છે એટલું જ તમારી આંખ અને કમ્પ્યુટરની સ્ક્રીન વચ્ચે અંતર રહેવું જોઈએ. આ પદ્ધતિ દરેક લોકોએ સમજવી જરૂરી છે, આમાં નાના કે મોટા હોવું જરૂરી નથી. આને આઈડિયલ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિ જો તમે સમજી લેશો તો ક્યાંક ને ક્યાંક તમને ગરદનનો કે તમને કમરનો અથવા પૂંછડીનો દુખાવો થતો હશે એ દુખાવો મટાડવામાં સરળતા રહેશે.
मित्रों आ साथे साथे तमे घरे अथवा तो ऑफिस में कोई पण काम करो छो अर्धो पौणो कलाक थाय एटले आ प्रमाणेनुं स्ट्रेचिंग करवानी आदत पाड़ो। मात्र 5 वखत करवानुं छे परंतु खूब ज महत्वनुं छे जेनाथी तमारा स्नायुओमां लोहीनुं सर्क्युलेशन प्रोपर रीते थई शके अने स्नायुओ स्टीफ ना थई जाय। घणा बधा लोको स्टीफनेसथी जे पीड़ाता होय छे एमने आ एक्सरसाइज खूब ज मदद करती होय छे। અને આ સાથે સાથે ખૂબ જ મહત્વની પોઝિશન એટલે કે ઊંઘવાની પોઝિશન, જે લોકોને પણ પૂંછડીનો દુખાવો હોય અથવા તો ટેલ બોન પેઇન હોય ખૂબ જ મહત્વનું છે। તમે જ્યારે પણ ઊંઘો છો તમારા ઘૂંટણની નીચે ઓસિકું રાખો। હવે આ ઓસિકું રાખવાથી ઓટોમેટિકલી પૂંછડીના ભાગ ઉપર જે વધારે વજન જાય છે એ ઓછું થઈ જશે અને પરિણામે તમારો દુખાવો મટાડવામાં તમને સરળતા રહેશે। આ સાથે સાથે નોર્મલી આપણે ઊંધા ઊંઘવાની પોઝિશનની ના પાડતા હોઈએ છીએ, પરંતુ જેને પણ પૂંછડીનો દુખાવો હોય એ આ પોઝિશનમાં ઊંધા ઊંઘી શકે છે, કારણ કે એનાથી જે પૂંછડીનો કોક્સિકનો ભાગ છે એના ઉપર વજન જશે નહીં અને દુખાવો સરળતાથી અને ફટાફટ મટી જશે। હવે જો તમે પડખા પર ઊંઘો છો તો બે પગની વચ્ચે ઓસિકું રાખવાની આદત પાડો, જેના કારણે તમારું અલાઇનમેન્ટ મેન્ટેન રહે અને આ દુખાવો મટાડવામાં સરળતા રહે। મિત્રો આ સાથે સાથે ખૂબ જ મહત્વની એક્ટિવિટી અથવા તો એક્સરસાઇઝ, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જ્યારે પણ તમે ઊંઘવા જાઓ ત્યારે ની ટુ ચેસ્ટ એટલે કે ઘૂંટણને છાતી બાજુ લઈ જવાનું, આવું 15-20 વખત કરવાનું છે। અને જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે સેમ કસરત ફરીથી કરવાની છે। આવું કરવાથી થાપાની આજુબાજુના જે સ્નાયુઓ હશે એ સ્નાયુનું લોહીનું સર્ક્યુલેશન વધી જશે અને ક્યાંક ને ક્યાંક દુખાવો મટાડવામાં તમને સરળતા રહે। સો અમારો ઉદ્દેશ્ય હંમેશા એ હોય છે કે સમાજની અંદર એક જાગૃતિ લાવી, જેને અમે લોકો સોશિયલ અવેરનેસ કહેતા હોઈએ છીએ। કારણ કે હું માનું છું ત્યાં સુધી રોગ મટાડવામાં સૌથી મહત્વનું કામ છે એ છે રોગ માટેની જાગૃતિ। આશા રાખું છું તમને આ વિડીયો ચોક્કસથી પસંદ આવ્યો હશે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે છે તો ફેસબુકથી જરૂરથી એને લાઇક અને શેર કરજો, અને તમે કોઈ પણ આ પ્રકારના રોગોથી પીડાતા હો, એક્સરે MRI કરાવ્યા છતાં પણ જો તમારા રોગોનું નિદાન ના થતું હોય અથવા તો સારવાર ના થતી હોય તો તમે ચોક્કસથી અમારા ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી શકો છો, અમારી ટીમ તમને ચોક્કસથી સહાયતા કરશે। ધન્યવાદ, થેન્ક યુ।